ગુજરાત નમસ્કાર હું યોગેશ એન દેવલુક પ્રિન્સિપાલ કેપીએસ ઇંગ્લિશ સ્કૂલ ભાવનગર ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ દસના ગણિતના આ પ્રસારણમાં આપ સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે હું તમને પ્રકરણ છના છના ત્રિકોણ વિશે હું પે પહેલાં પહેલો તાસની આજે વાત કરીશ એમાં પહેલાં ત્રિકોણોની સમરૂપતા એની મારે વાત કરવી છે ત્રિકોણોની સમરૂપતાની વાત કરતાં પહેલાં ત્રિકોણ એ કઈ આકૃતિ છે અને એની એકરૂપતા ત્રિકોણોની એકરૂપતા પણ આપણે જોવી પડશે કારણ કે એકરૂપતા અને સમરૂપતા એ બંનેમાં શું તફાવત છે એ પણ આપણે જાણવો રહ્યો વિદ્યાર્થી મિત્રો આ વિશ્વમાં જુદી જુદી આકૃતિઓ છે એ ત્રણ પરિમાણની હોઈ શકે એક પરિમાણ દ્વિપરિમાણ ત્રિપરિમાણ અને જીરો પરિમાણ પણ હોઈ શકે આપણે બિંદુ છે એક પરિમાણને ગણીએ છીએ રેખા રેખાખંડ કિરણ એ એક પરિમાણી છે ત્રિકોણ વર્તુળ ચતુષ્કોણ આ બધી આકૃતિઓ જે એક જ સપાટીમાં આવેલી હોય સમતલી હોય એ દ્વિપરિમાણી છે વિશ્વમાં બીજી વસ્તુઓ ઘણી બધી જે સોલિડ એટલે કે ઘનાકાર હોય લંબાઈ પોળાઈને ઊંચાઈ એમ ત્રણ પરિમાણ ધરાવતા હોય એ ત્રિપરિમાણ છે આજે આપણે જુદી જુદી સૌ પ્રથમ એકરૂપ આકૃતિઓ કોને કહેવાય તેના વિશે પ્રથમ જોઈશું ત્રિકોણ એકરૂપ લેતા પહેલાં એકરૂપ આકૃતિઓ કોને કહેવાય એ જોશું એ પછી એક પરિમાણી હોય દ્વિપરિમાણી હોય કે ત્રિપરિમાણી હોય બે આકૃતિઓના આકાર અને કદ એ બંને સમાન હોય એક સરખા હોય ત્યારે તે બે આકૃતિઓ સમાન છે તેવું કહેવાય એટલે કદ એટલે એનું માપ અને એનો આકાર પણ સમાન હોવો જરૂરી છે આ દુનિયામાં ઘણી બધી એવી વસ્તુઓ મળશે જે એક સરખી હોય કોઈ પણ એક પેજની ઝેરોક્સ કોપીઓ છે એ એકરૂપ ગણી શકાય કોઈ પણ વ્યક્તિના ફોટોગ્રાફ છે પાસપોર્ટ સાઇઝના હોય કે એક જ સાઇઝના ફોટોગ્રાફ છે એ એકરૂપ ગણી શકાય કોઈ પણ કંપનીની પ્રોડક્ટ એ પછી ટાંચણી હોય કે કોઈ સ્પેર પાર્ટ્સ હોય તો એક જ વસ્તુ હોય અને એક જ કંપનીનું હોય તો એ એકરૂપ ગણી શકાય આકાર અને કદ કદ એટલે માપ માપે સરખું હોવું જોઈએ આકાર પણ સરખું હોવું જોઈએ તો હવે આપણે સ્લાઇડ ઉપરથી થોડીક વાત કરીએ પહેલી સ્લાઇડમાં આપણને બે એકરૂપ આકૃતિઓના આકાર અને કદ સમાન છે ત્યારે તે બે આકૃતિઓ સમાન છે તેવું કહેવાય એમ આપણે કહીએ છીએ બીજી વાત કે એક જ આકૃતિ છે એ બીજી આકૃતિ પર બંધ બેસે એટલે નાની મોટી ન થાય બેને એક જ જગ્યાએ બંધ બેસે દાખલા તરીકે અહીંયા બે વસ્તુ આપેલી છે એક જ બેંકના બે એટીએમ કાર્ડ છે અને એક જ માપની બે બંગડીઓ છે તો એ એકરૂપ ગણાય કારણ કે એક જ બેંકના એટીએમ કાર્ડ છે એકની ઉપર એક મૂકો તો એ એની ઉપર બંધ બેસતી બેસતા થઈ જશે એક જ માપની બે બંગડીઓ હોય તો પણ એક ઉપર એક મૂકો તો એ બંધ બેસતી કોઈ એક મોટી હોય ને કોઈ એક નાની હોય તો એ બંધ બેસશે નહીં એટલે એનો આકારે સરખો છે અને કદ માપે પણ સરખો છે હવે આકૃતિઓ ઉપરથી એકરૂપ ત્રિકોણો વિશે વાત કરવી છે ત્રિકોણ એટલે ત્રણ બાજુ અને ત્રણ ખૂણા ત્રણ શિરોબિંદુઓને જોડતા જોડતી જે ત્રણ બાજુઓ છે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ એ કઈ આકૃતિ બતાવે છે આપણે ત્રિકોણ દોર્યો હોય ત્રિકોણ પૂઠું કાપ્યું હોય તો એ ત્રિકોણ નથી ત્રિકોણ એટલે ફક્ત ત્રણ બાજુઓનો યોગ ગણ છે અંદરનો ભાગ એ જ ત્રિકોણ નથી બહારનો ભાગ એ બહારનો ભાગ છે અંદરનો ભાગ ત્રિકોણ દર્શાવતો નથી ત્રણ બાજુ જ એ ત્રિકોણ દર્શાય ખૂણાઓ પણ ત્રિકોણના ખૂણાઓ પણ ત્રિકોણમાં સમાવેશ ન થઈ શકે કારણ કે ખૂણાઓ બે કિરણોનો યોગગણ છે અને ખૂણાઓ છે એ આના ઉપગણ થઈ શકે નહીં એટલે કે બાજુઓમાં એ સમાવિષ્ટ નથી તો હવે ત્રિકોણમાં એકરૂપતા એકરૂપ ત્રિકોણો ક્યારે કહેવાય એની વાત કરવી છે એક ત્રિકોણની જ્યારે એક ત્રિકોણની બાજુઓ ને ખૂણાઓ જો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ ને ખૂણાઓને સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ કહેવાય વિદ્યાર્થી મિત્રો અહીં એક નવો શબ્દ આવ્યો અનુરૂપ અનુરૂપ એટલે આપણે ત્રિકોણ એ હોય અને ત્રિકોણ પિક્યુવાર હોય એમાં એ ખૂણો છે એ પી ખૂણા સાથે સમાન છે કે ક્યુ છા એ ખૂણો છે એ ક્યુ ખૂણા સાથે સમાન છે કે એ ખૂણો છે એ આર ખૂણા સાથે સમાન છે તો એની જે સંગતતા છે એ બી સી એ પી સાથે સંગત સમાન હોય બી છે એ ક્યુ સાથે સમાન હોય અને સી છે એ આર સાથે સમાન હોય તો એને અનુરૂપ છે એ પી કહેવાય બીને અનુરૂપ ક્યુ કહેવાય સીને અનુરૂપ આર કહેવાય એવી જ રીતે બાજુની વાત કરીએ તો પહેલાં બે અક્ષર એ બી તો ઓલામાં બીજા ત્રિકોણમાં પીક્યુ અક્ષર લેવા પડે બીસી લઈએ તો ક્યુ લેવા પડે અને એસી લઈએ તો પી બાજુ લેવી પડે એટલે ક્રમમાં ટૂંકમાં એટલે એ અનુરૂપ એનો અર્થ છે એ જો સમાન હોય તો એ અનુરૂપ બાજુઓ અને ખૂણાઓ એ સમાન હોય એના માપ સમાન હોય તો એ બે ત્રિકોણો એકરૂપ છે તેમ કહેવાય વિદ્યાર્થી મિત્રો અહીં આપણે બે ત્રિકોણ બતાડ્યા છે ત્રિકોણ એ અને ત્રિકોણ ક્યુપીઆર માટે જ્યારે તમે ત્રિકોણ લખો છો ત્યારે ક્યુપીઆરય લખી શકો પીક્યુઆરય લખી શકો પણ જ્યારે એકરૂપતાની વાત આવે ત્યારે એને અનુરૂપ કયા અક્ષરો છે એ આપણે ખાસ જોવું જોઈએ બંને આકૃતિમાં તમે જુઓ એ બી બાજુ છે એ પિક્યુ બાજુ સાથે જે લાલ કલર દર્શાવે છે બંનેના માપ સમાન છે એ તમે જોઈ શકશો બીસી બાજુ ભૂરી છે ભૂરી બતાવી છે અને એની સાથે પીઆર બાજુ એ ભૂરી બતાવી છે બંનેના માપ સમાન છે એ જોઈ શકશો એવી રીતે એસી બાજુ અને ક્યુઆર બાજુના માપ સમાન છે એ પણ તમે નિહાળી શકશો આ ત્રણ બાજુની વાતથી અનુરૂપ બાજુ એટલે એ બીને અનુરૂપ પી ક્યુ બીસી અનુરૂપ પીઆર એસી એને અનુરૂપ ક્યુ આર ખૂણાની ખૂણા તમે જોશો તો એની સાથે ક્યુ ખૂણો એટલે એનું માપ આપણે ચોક્કસ લખ્યું નથી પણ એક્સ તરીકે દર્શાવેલું છે તો એનું માપ એક્સ છે ક્યુનું માપ એક્સ છે બંને સમાન છે બી અને પી બંને ખૂણાનું માપ વાય છે બંને સમાન ખૂણા છે સી અને આર એ બંને ખૂણા ઝેડ છે એક્સ વાય અને ઝેડ એ ખૂણાના માપ છે એટલે કોઈ સંખ્યા હોય અહીં એ અક્ષરો વડે બતાવેલા છે તો આમાં આપણે જોઈ શકશું કે ત્રણ બાજુની જોડ અને ત્રણ ખૂણાની જોડ સમાન છે હવે તમે જુઓ કે આથી ત્રિકોણ એ પછી એકરૂપતાની નિશાની છે એ એકરૂપ ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ક્યુપીઆર ઉપર તમે જોશો કે એ ખૂણો છે એ ક્યુ ખૂણા સાથે સમાન છે બી ખૂણો છે એ પી ખૂણા સાથે સમાન છે અને સી ખૂણો છે એ આર ખૂણા સાથે સમાન છે એટલે એ પ્રમાણે ક્રમ દર્શાવ્યા છે બાજુની વાત કરીએ તો એ બી બાજુ પી ક્યુ બાજુ સાથે સમાન છે એટલે પહેલાં બે અક્ષર મળતા આવે છે બીજા એ બી સીમાંથી બીસી બીજા અને ત્રીજા અક્ષર બીસી બાજુ લઈએ તો ક્યુપીઆરમાંથી પણ બીજા અને ત્રીજા અક્ષર પીઆર મળતા આવે છે એના ક્રમ પ્રમાણે એસી બાજુ વાત કરીએ તો પહેલો અને ત્રીજો અક્ષર છે ક્યુપીઆરમાં પણ પહેલો ને ત્રીજો અક્ષર છે તો આ અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુની વાત થઈ ત્રણ ખૂણા અને ત્રણ બાજુની જોડ સમાન છે આથી બંને ત્રિકોણો છે એ એકરૂપ ત્રિકોણો કહેવાય એકરૂપ ત્રિકોણો માટે બે શરત છે અનુરૂપ કોણા એકરૂપ એના માપ સમાન અને અનુરૂપ બાજુઓના માપ સમાન આ રીતે બે ત્રિકોણો એકરૂપ કહેવાય વિદ્યાર્થી મિત્રો આપણે એકરૂપ ત્રિકોણોની વાત કરી એકરૂપ આકૃતિઓ પણ હોઈ શકે અહીં સમરૂપ હવે આપણે આ પ્રકરણમાં સમરૂપ ત્રિકોણો વિશે શીખવાનું છે એટલે પ્રથમ સમરૂપ આકૃતિઓ વિશે આપણે જોઈએ જે બે આકૃતિઓના આકાર સમાન હોય પરંતુ કદ સમાન હોવું જરૂરી નથી જો જો વિદ્યાર્થી મિત્રો એકરૂપની વાત હતી એમાં આકાર અને કદ એ બંને સમાન હોવા જોઈએ અહીં એક શરત છે એ ન હોય તો ચાલે એટલે કે કદ સમાન ન હોય તો ચાલે આકાર સમાન હોય તો તેને સમરૂપ આકૃતિઓ કહેવાય નીચે આપણને આ સ્લાઇડમાં બે આકૃતિઓની વાત કરી છે એક ત્રિપરિમાણી છે અને એક છે એ દ્વિપરિમાણી છે દ્વિપરિમાણીમાં તમે જોશો કે ષટકોણ બતાવેલા છે અને એ ષટકોણ તમે જોશો નાના મોટા ત્રણ બતાવેલા છે હવે આમાં તમે જોશો કે આકાર સરખા છે ષટકોણના અને એ પણ નોંધશો કે એ નિયમિત ષટકોણ નથી એટલે બધી બાજુઓ છે એ સમાન નથી એ બધી બાજુઓ છે એ સમાન નથી એટલે કે તમે જોશો કે ઉપરની જે બાજુ છે એ સાઈડની જે બાજુઓ કરતાં મોટી છે ઉપરની ને નીચેની પણ ત્રણેય આકૃતિમાં એ રીતે છે ત્રણેય આકૃતિઓ એ આકાર સમાન છે એ સમરૂપ આકૃતિઓ છે બીજી આકૃતિ તમે જુઓ એ ઘનાકાર છે સમઘન છે લંબાઈ પોળાઈ ઊંચાઈ સરખા છે નીચે પણ એ જ વસ્તુ બતાવેલી છે તો આ બંને આકૃતિઓ આ પહેલી જે આકૃતિ છે એમાં ત્રણ ષટકોણ બતાવેલા છે અને બીજામાં બે સમઘન બતાવેલા છે તો એ સમરૂપ આકૃતિઓ છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે શિક્ષણમાં જુદી જુદી વસ્તુઓ શીખીએ છીએ તો એનો વ્યવહારમાં પ્રત્યક્ષ ઉપયોગ દરેકનો પ્રત્યક્ષ ઉપયોગ ન પણ હોય પણ આ સમરૂપતાનું જે પ્રકરણ છે એનો ઉપયોગ પ્રત્યક્ષ છે એ આ સ્લાઇડમાં ચિત્રમાં બતાવેલું છે જુઓ વિદ્યાર્થી મિત્રો કે ઊંચા પર્વત જેમ કે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ માપવી હોય ને દૂરની વસ્તુ જેમ કે ચંદ્રના અંતર માપવા માટે સમરૂપતાના સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે આપણે ઊંચાઈ માપવી હોય માઉન્ટ એવરેસ્ટની તો એના તળેટીથી છેક એના એવરેસ્ટની જે છે ટોપ હોય ત્યાં સુધી કોઈ માપપટ્ટી આપણે મૂકવાની નથી અથવા તો એક ફૂટની મૂકીને પછી એ રીતે ગણવાની નથી પણ સમૃપતાનો ઉપયોગ કરીને એ ઊંચાઈ શોધી શકાય તેવી જ રીતે ચંદ્ર છે એ તો ઘણી દૂરની વસ્તુ છે તો એનું અંતર માપવા માટે પણ કોઈ આપણે માપપટ્ટીનો ઉપયોગ કરવાનો નથી પણ સમરૂપતાનો સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો છે એટલે વિદ્યાર્થી મિત્રો આ સમૃપ્તાનો સિદ્ધાંત છે એ પ્રત્યક્ષ વ્યવહારમાં પણ એનો ઉપયોગ કરી શકાય છે એ આપણે આમાં જોયું હવે આ સ્લાઇડમાં આકૃતિઓ તપાસું ડાબી બાજુ જે વર્તુળો બતાવેલા છે એનો આકાર છે એક સરખો છે વર્તુળ છે પણ નાના મોટા છે નાની મોટી ત્રિજ્યાના વર્તુળો છે તો એના કચ જુદા જુદા છે તો એ બધી સમરૂપ આકૃતિઓ છે બીજી વચ્ચેની સાઈડમાં જે બતાવ્યું છે એ ઉપર પેલી અને બી નીચે બીજી એ તમે જોશો વચ્ચેની આકૃતિ એ ત્રણેય આકૃતિઓ જોઈ હોય તો એના આકાર છે એ ફરી ગયા છે વચ્ચેની આકૃતિનો આકાર જુદો છે ઉપરની અને નીચેની આકૃતિઓ એ લંબચોરસ છે તો એ સમરૂપ આકૃતિઓ નથી વર્તુળ છે એ સમરૂપ આકૃતિઓ છે અહીં પંચકોણ ત્રીજી જે કોલમ છે એમાં પંચકોણની વાત છે તો એના આકાર સમાન છે ત્રણેયના પણ એ ચત્તા બતાવ્યા ભલે હોય પણ એ પંચકોણ છે એટલે એ સમરૂપ આકૃતિઓ છે હવે આ સ્લાઇડમાં તમે જોઈ શકશો કે એક જ ચિત્રના નાના મોટા ચિત્રો ફોટા આપેલા છે સૌથી નાનું એનાથી મોટું એનાથી મોટું વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય સમરૂપ આકૃતિઓ છે પણ સાથે એ ધ્યાન રાખવું જરૂરી છે કે પહેલી આકૃતિ છે એના કરતાં કદાચ બીજી છે એ બમણી હોય ત્રીજી છે એ ત્રણ ગણી હોય હવે જો એ આમાં આકૃતિ તો એનો આકૃતિઓના આકાર તો સરખા છે પણ કદની વાત કરીએ તો એના બધા કદ પણ એના પ્રમાણમાં આકૃતિના પ્રમાણમાં એ વધેલા હોય પહેલી આકૃતિ કરતાં એના હાથ કે મોઢું એની આંખ એ બીજી આકૃતિમાં બમણું હોય તો હાથેય બમણું થાય એનું મોઢુંય બમણું થાય ત્રીજી આકૃતિમાં એ ત્રણ ગણું હોય તો પહેલી આકૃતિ કરતાં એના હાથેય ત્રણ ગણા થાય મનનું મોઢુંય બમણું ત્રણ ગણું થાય દરેક અંગો આ રીતે વધેલા હોય એવું ન બને કે એના અમુક અંગો છે એના એ હોય દાખલા તરીકે એક માણસનો ફોટો હોય નાનો અને એનો એન્લાર્જ કરવામાં આવે તો માથું તમે સાવ જે નાના ફોટામાં હતું એમને એમ રાખો હાથ પગ પેટ બધું વધારો તો એ કાર્ટૂન જેવું ચિત્ર થઈ જાય એટલે ટૂંકમાં એના આકાર સરખા અને કદની વાત કરીએ તો કદ પણ પ્રમાણમાં એનો ગુણોત્તર લેવા બેસીએ તો એ સરખો આવતો હોય હવે જેવી રીતે ત્રિકોણો એવી રીતે બહુકોણ ત્રિકોણ છે એ એક બહુકોણ જ છે એ નાનામાંનાનો બહુકોણ છે ચતુષ્કોણ હોય પંચકોણ હોય ષ્ટ હોય સપ્તકોણ હોય અષ્ટકોણ આ બધા બહુકોણ છે ત્રિકોણ એ નાનામાંનાનું સ્વરૂપ છે તો સમરૂપ બહુ કોણો ક્યારે કહેવાય જો બહુકોણના બધા જ ખૂણા એકરૂપ હોય ને બહુકોણોના બધા જ ખૂણા એકરૂપ હોય અને તેમની બધી જ અનુરૂપ બાજુ પહેલા પહેલી શરતમાં અનુરૂપ શબ્દ રહી ગયો છે ત્યાં અનુરૂપ શબ્દ હોવો જોઈએ અનુરૂપ બધા જ ખૂણા એકરૂપ હોય અને તેની બધી જ અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન હોય કે બાજુઓ સમપ્રમાણ હોય ગુણોત્તર અથવા તો બાજુઓ સમપ્રમાણમાં એમ પણ કહી શકાય તો સમાન સંખ્યાની બાજુવાળા બે બહુકોણો સમરૂપ થાય આપણે બહુકોણોમાં ત્રિકોણ હોય તો ત્રિકોણ સાથે જ સમરૂપ છે કે નહીં તે કહી શકી ચતુષ્કોણ હોય તો ચતુષ્કોણ સાથે જ કહી શકાય પંચકોણ હોય તો પંચકોણ સમાન સંખ્યાના બહુકોણોની વાત હોય તો જ એની સરખામણીમાં સમરૂપ થઈ શકે અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુ અહીં પણ તમે જોશો કે આકાર સમાન છે પણ આ નિયમિત સટકોણ નથી તમે જોશો બધી બાજુઓ સરખી નથી છતાં પણ એ સમરૂપ હોઈ શકે કારણ કે અનુરૂપ બાજુનો ગુણોત્તર કદાચ સમાન હોય તો એવું પણ બને એટલે આ સમરૂપ બહુકોણોની વાત થઈ બહુકોણો માટે સંગત બાજુઓના ગુણોત્તરને સ્કેલ માપન નિર્દેશક અપૂર્ણાંક કહેવાય છે એટલે દુનિયાનો નકશો વૈશ્વિક નકશો ને મકાનોના બાંધકામની રૂપરેખા આવા જ સ્કેલ માપન નક્કી કરીને બનાવાય છે આપણે જાણીએ છીએ કે આલેખ કે એવું આપણે દોરવું હોય તો એક સેન્ટીમીટર બરાબર કેટલું માપ એ દર્શાવીએ છીએ એ સ્કેલ માપન કહેવાય એટલે બહુકોણો માટે બાજુઓનો ગુણોત્તર છે એને નિર્દેશક અપૂર્ણાંક અથવા સ્કેલ માપન કહે છે એ શબ્દ તમારે યાદ રાખવો પડશે હવે વિદ્યાર્થી મિત્રો અહીં સ્લાઇડમાં તમે જોશો બે આકૃતિઓ બતાવેલી છે ચતુષ્કોણની વાત છે ચતુષ્કોણ એબીસીડી અને ચતુષ્કોણ પીક્યુઆરએસ સમરૂપ છે કારણ કે અનુરૂપ ખૂણા સમાન ને અનુરૂપ બાજુઓ સમ પ્રમાણમાં છે આમાં આપણે તપાસીએ વિદ્યાર્થી મિત્રો પહેલાં બે AB બાજુ છે એ પિક્યુ બાજુ છે એ ત્રણ છે અને એ બાજુ એક પોઈન્ટ પાંચ છે એટલે એના કરતાં બમણી છે બીસી બાજુ છે એ બે પોઈન્ટ પાંચ છે અને ક્યુઆર બાજુ છે એ પાંચ પોઈન્ટ છે એટલે કે એનાથી બમણી છે એવી રીતે સીડી બાજુ બે પોઈન્ટ ચાર છે અને આર એસ બાજુ ચાર પોઈન્ટ આઠ છે એટલે બે પોઈન્ટ ચારની બમણી છે એવી રીતે પહેલી આકૃતિમાંથી છેલ્લી બાજુ એ ડી એ બે પોઈન્ટ એક છે અને આમાં છેલ્લી બાજુ છે એ એસપી એ ચાર પોઈન્ટ બે છે એટલે બે પોઈન્ટ એકની બમણી છે દરેકનો ગુણોત્તર કરીએ તો એક પોઈન્ટ પાંચ અપોન ત્રણ એટલે છેદમાં એક પોઈન્ટ પાંચ છેદમાં એ બી છેદમાં કરીએ તો એક પોઈન્ટ પાંચ છેદમાં ત્રણ કરો તો એક દુતિયાંશ જવાબ આવશે દરેક આવી રીતે ગુણોત્તર લેશો તો એક દુત્યાંશ જવાબ આવશે એટલે અહીં પછી ખૂણાની વાત કરીએ તો ખૂણો એ એકસો પાંચ છે ખૂણો પી એકસો પાંચ છે બી ખૂણો સો છે ક્યુ ખૂણો સો છે એના અનુરૂપ સી ખૂણો સિત્તેર છે આર ખૂણો સિત્તેર છે અને ડી ખૂણો પંચ્યાસી છે તો એસ ખૂણો પંચ્યાસી છે તો અહીં તમે જોશો કે અનુરૂપ ખૂણા બે ચતુષ્કોણમાં અનુરૂપ ખૂણા સમાન અને અનુરૂપ બાજુઓ સમા સમપ્રમાણમાં છે એટલે કે એનો ગુણોત્તર સમાન છે એટલે આ બહુકોણ એટલે ચતુષ્કોણ ટૂંકમાં એ સમરૂપ છે વિદ્યાર્થી મિત્રો આપણે એક ઉદાહરણ વડે ત્રિકોણની સમૃદ્ધતા અહીં ચતુષ્કોણની વાત કરીએ આપણે અને અનુરૂપ ખૂણા સમાનને એ બાજુ અનુરૂપ જોઈ હવે નીચેના ચતુષ્કોણનો સમરૂપ છે કે નહીં એ આપણે જણાવવાનું છે તો આપણે તપાસીએ કે બાજુઓની વાત કરીએ તો એ બી અને ની વાત કરીએ તો એમાં ગુણોત્તર આપણને એ બી છેદમાં પીક્યુ કરીએ તો બે મળશે ત્રણ છેદમાં એક પોઈન્ટ પાંચ બીસી છેદમાં ક્યુ કરશો તો પણ ત્રણ છેદમાં એક પોઈન્ટ પાંચ બે મળશે એસઆર એમાં પણ ત્રણ છેદમાં એક પોઈન્ટ પાંચ બે મળશે એડી છેદમાં એસપી કરશો તો પોઈન્ટ તો પણ બે મળશે પરંતુ તમે એના ખૂણાની વાત કરશો તો એ સીડી છે એ લંબચોરસ છે ચોરસ છે ત્રણ 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 અને એમાં કાઠ ખૂણા ચારેય ખૂણા નેવુંના ખૂણા છે પણ અહીં પીક્યુઆરએસમાં જોશો તો એ કાઠ ખૂણા દર્શાવેલા નથી એટલે એક શરત જે અનુરૂપ ખૂણા સમાન હોવા જોઈએ એ અહીં આપણને જોવા મળતા નથી એટલે એ શરત તૂટે છે ફક્ત છે બાજુઓ છે એનો ગુણોત્તર સમાન છે પણ એક જ શરત હોવાથી એક શરત પળાતી ન હોવાથી એ સમરૂપ કહી શકાશે નહીં સમ એટલે આ બે ચતુષ્કોણ છે એ સમરૂપ છે નહીં હવે અહીં આપણે એ જ વાત કરવાની છે કે ઉપરની આકૃતિમાં એ સીડી અને પીક્યુઆરએસની વાત છે એ ઉપર જે બતાવેલી છે બે આકૃતિઓ એમાં બંનેમાં એ બી સીડીને માં એમાં કાટખૂણા છે એટલે ચારે ખૂણા નેવુંના છે એ કાટખૂણો બી કાઠખૂણો બી કાઠખૂણો નેવુંનો ક્યુ કાઠખૂણો સી નો ખૂણો આર નો ખૂણો ડી છે ઈ નો ખૂણો એસ નો ખૂણો બધા ખૂણા કાટખૂણા છે એટલે કે એક સરસ છે અનુરૂપ ખૂણા એકરૂપ છે પણ તમે બાજુનો ગુણોત્તર જોવા જશો તો AB ના છેદમાં પીક્યુ કરશો તો ત્રણના છેદમાં ત્રણ પોઈન્ટ પાંચ અને બીસી છેદમાં ક્યુ કરશો તો ત્રણના છેદમાં ત્રણ એટલે એક આવશે તો આ ગુણોત્તર સમાન નથી એવી રીતે ડીસી છેદમાં એસઆર પણ ત્રણ પોઈન્ટ ત્રણ છેદમાં ત્રણ પાંચ કરશો તો એ એક આવશે નહીં એવી રીતે એડીના છેદમાં એસપી કરશો તો એ એક આવશે ટૂંકમાં બધી બાજુઓનો ગુણોત્તર છે એ સમાન અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન છે નહીં નીચેની આકૃતિઓ તપાસો એટલે ઉપરની જે બે આકૃતિઓ છે એ બી સીડીને એ સમરૂપ ગણી શકાય નહીં તો નીચેની આકૃતિઓ જોઈએ એ એમાં દરેક બાજુનું માપ આપણે જોઈએ એ બી બે પોઈન્ટ પાંચ એક સેમી બી એ બે પોઈન્ટ એક સેમી સીડી બે પોઈન્ટ એક સેમી અને AD 2.1 બે પોઈન્ટ એક સેમી PQRS માં તમે જુઓ તો પીક્યુ ચાર પોઈન્ટ સેમી છે ક્યુઆર ચાર પોઈન્ટ બે છે RS ચાર પોઈન્ટ બે સેમી છે અને એસપી ચાર પોઈન્ટ બે ટૂંકમાં એ બધી બાજુઓ સરખી બે પોઈન્ટ એક સેમી માપવાળી છે પીક્યુ બધી બાજુઓ ચાર પોઈન્ટ બે સેમી માપવાળી છે તો માપ છે એનો ગુણોત્તર દરેક બાજુનો ગુણોત્તર તમે રહેશો એ બી છેદમાં પીક્યુ કરો તો બે પોઈન્ટ એક છેદમાં ચાર પોઈન્ટ બે એટલે એક દુત્યાંશ આવશે બીસીના છેદમાં ક્યુઆર કરશો તો બે પોઈન્ટ એકના છેદમાં ચાર પોઈન્ટ બે એટલે એક દુત્યાંશ આવશે સીડીના છેદમાં આર એસ કરશો તો પણ બે પોઈન્ટ એકના છેદમાં ચાર પોઈન્ટ બે એટલે એક દુત્યાંશ આવશે એવી રીતે એડીના છેદમાં પીએસ કરશો તો પણ બે પોઈન્ટ એક છેદમાં ચાર પોઈન્ટ આવશે એક દુત્યાંશ આવશે આમ તમે જુઓ એ છેદમાં પીક્યુ બરાબર બીસી છેદમાં ક્યુ બરાબર સીડી છેદમાં આર એસ બરાબર એડી છેદમાં પીએસ બરાબર એક દુત્યાંશ બધી બાજુ અનુરૂપ બાજુનો ગુણોત્તર એક દુત્યાંશ આવે છે પરંતુ તમે જોશો કે પહેલી આકૃતિ એબીસીડી એમાં બધા જ ખૂણા નેવુંના છે કાટ ખૂણા છે જ્યારે બીજી આકૃતિઓમાં એસમાંથી કોઈ પણ ખૂણો કાટખૂણો છે નહીં તો વિદ્યાર્થી મિત્રો આ બધી આકૃતિઓ આપણે તપાસી એના ઉપરથી શું નક્કી કરીએ કે કોઈ પણ એક શરત જો આપણને એમાં તૂટતી જ માલુમ પડે તો પણ એ સમરૂપ ગણી શકાય નહીં હવે આપણે સમરૂપ ત્રિકોણો અત્યાર સુધી સમરૂપ બહુ કોણો સમરૂપ ચતુષ્કોણો એની વાત કરી છે હવે સમરૂપ ત્રિકોણોની વાત કરી જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણા સમાન હોય ને તેની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય એટલે કે બાજુઓ સમપ્રમાણમાં હોય તો બંને ત્રિકોણો સમરૂપ છે અહીં ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ ડીઈએફ બતાવેલા છે દરેક ખૂણાના માપ અને બાજુના માપ પણ બતાવેલા છે એ આપણે તપાસીએ ખૂણો એ પચાસ છે ખૂણો ડી પચાસ છે ખૂણો બી સાહીઠ છે ખૂણો ઈ સાહીઠ છે ખૂણો સી સિત્તેર છે અને એફ સિત્તેર છે તો અનુરૂપ ખૂણા ત્રણેય જોડ એ એક એકરૂપ છે એટલે કે માપ સમાન છે બાજુની વાત કરીએ તો એ બી છેદમાં ડી એક દૃત્યાંશ આવે છે એક છેદમાં બે બીસી છેદમાં ઈ કરીએ તો એક પોઈન્ટ પાંચ છેદમાં ત્રણ એ પણ એક દુત્યાંશ આવે છે એસી છેદમાં ડીએફ કરીએ તો બે છેદમાં ચાર એ પણ એક દુત્યાંશ આવે છે એટલે ટૂંકમાં અહીં બંને શરત અનુરૂપકૂણા એકરૂપ છે અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં અથવા ગુણોત્તર સમાન છે તો આ બંને ત્રિકોણો એ અને ડી એફ સમરૂપ છે એટલે અહીં આ સ્લાઇડમાં એ જ વસ્તુ હમણાં જે આપણે વાત કરી એ બતાવેલી છે નીચે બે આકૃતિઓ અને એની નીચે ખૂણો એ બરાબર ખૂણો ડી ખૂણો બી બરાબર ખૂણો ઈ ખૂણો સી બરાબર ખૂણો એફ એવી જ રીતે ગુણોત્તરની વાત કરીએ તો એ બીના છેદમાં ડીઈ બીસીના છેદમાં ઈ એફ એસીના છેદમાં ડી એફ એટલે ખૂણાઓના માપ સમાન છે અને બાજુઓનો ગુણોત્તર પણ સમાન છે આથી ત્રિકોણ એ છે એ વચ્ચે જે બતાવેલી છે એ સમરૂપની નિશાની છે એ ત્રિકોણ ડીઈ થાય પરંતુ આની જગ્યાએ તમે આ જે અનુરૂપ છે એ આમ એ બી છેદમાં બી ડી બીસી છેદમાં ઈ એફ અને એસી માટે ત્રિકોણ એ બીસી ડીએફ સમરૂપતા થાય છે પણ તમે એ બીસીની જગ્યાએ એ બીસીની જગ્યાએ બીજું કરી બી લખી નાખો કે ડીઈ એફ કરી નાખો તો એ સમરૂપ થશે નહીં વિદ્યાર્થી મિત્રો આ સમરૂપ ત્રિકોણો અને એકરૂપ ત્રિકોણોની વાત થઈ હવે મારે તમને થોડાક મોડેલો બતાવવા છે એ અહીં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીં એક જ બેંકના બે એટીએમ કાર્ડની વાત છે તમે જોઈ શકો છો કે બે એટીએમ કાર્ડ છે બંને એની ઉપર એકબીજા ઉપર તમે જુઓ કે એક બીજા ઉપર આવી જાય છે અને જાણે એક જ હોય એવું લાગે તો આ જે એક જ બેંકના એટીએમ કાર્ડ છે એ એકરૂપ છે કારણ કે આમાં નાના મોટા દેખાતા નથી આકાર અને કદ બંને સમાન છે એટલે એક જ એટીએમના બે કાર્ડ છે એ એકરૂપ છે તેવી જ રીતે અહીં આ બે બંગડીની વાત છે આ જુદી જુદી બે બંગડી છે એ વર્તુળ બતાવે છે અને એને તમે આ રીતે ગોઠવો એકની ઉપર એક તો એની ઉપર બંધ બેસતી આવી જાય છે એટલે એક જ લાગે તો બધા આ સરખા એના માપે સરખા છે આ એકરૂપ છે બીજી તમને વાત કરું કે આ એવી જ રીતે આ બે બંગડી છે જુદા કલરની છે પણ એના માપે તમે એકબીજા ઉપર આવી જાય છે તો આ સરખી છે પણ એક નાનું વર્તુળને એક મોટું લો અહીં તો તમે જોશો કે આ લાલ છે એ નાની છે ભૂરી છે એ મોટી છે જુઓ તો બંને દેખાય છે બંને એક છે એવું નથી લાગતું લાલ છે એ અંદરના ભાગમાં સમાવેશ થઈ જાય છે અને ભૂરી છે એ મોટી છે ભૂરા ભૂરા વર્તુળની ત્રીજા મોટી છે લાલ વર્તુળની ત્રીજા નાની છે એટલે આ બંને આકૃતિઓ એકરૂપ નથી પણ આ સમરૂપ બધા વર્તુળો સમરૂપ છે તો એ આપણે જોયું હવે વિદ્યાર્થી મિત્રો આ એક બાજુ ત્રિકોણ તમને બતાવું છું એમાં ત્રણેયના માપ સરખા છે એ તમે જોઈ શકશો ત્રણેયના માપ સમબાજુ ત્રિકોણ તો બીજો એક ત્રિકોણ હું લઉં છું આ તો એ પણ સમબાજુ ત્રિકોણ જ છે ત્રણેયના માપ એ આપણે ફૂટપટ્ટીથી પણ તપાસી શકીએ ધારો કે આ મારી પાસે ફૂટપટ્ટી છે એનાથી હું માપ તપાસું છું આ એકત્રીસ સેમી બાજુ આ બાજુનું માપ સેમી છે એકત્રીસ સેમી નું માપ છે બીજી બાજુ માપીશ તો પણ આપણે જોઈ જોઈએ આ પણ એકત્રીસ સેમીનું માપ છે એવી રીતે ત્રણેય બાજુઓ એકત્રીસ સેમીના માપની બાજુઓ છે હવે એના ખૂણાનું માપ જોઈએ એ આપણે જાણીએ ત્રિકોણના ત્રણ ખૂણાનો માપનો સરવાળો એકસો એંસી છે એટલે ત્રણે તમે ભાગો તો એકે દરેક ખૂણો છે એ સાહીઠનો થાય આ સમબાજુ ત્રિકોણ છે હવે બીજો એક સમબાજુ મેં ત્રિકોણ બનાવ્યો છે આ આ જે મોડેલ છે એ મેં સાયકલના જે આરા હોય અને વાલ હોય એમાંથી બનાવેલા છે અને આ મોડેલ એટલા માટે બનાવ્યા છે કે ત્રિકોણનો પૂઠા કે એનો ઉપયોગ ન કરી શકાય કારણ કે ત્રિકોણ છે એ ફક્ત એની કિનારી જ બતાવે છે એ વિદ્યાર્થીને આપણે પૂંઠું કાપીને જો તમને બતાવીએ તો એમ લાગે કે આ આખો ત્રિકોણ છે અંદરનો ભાગ એટલે ત્રિકોણ ખરેખર એની જે ત્રણ બાજુઓ છે તે જ છે હવે આ બે ત્રિકોણની મારે વાત કરવી છે તમે જોશો કે બંને સમ બાજુ ત્રિકોણ છે જેવી રીતે આ એકત્રીસ સેમી નો ત્રિકોણ લીધો હતો એવી રીતે આ પણ સમબાજુ છે એનું માપ આપણે જોઈ લઈ આનું માપ છે એ સોળ સેમી સોળ સેમી છે તો એવી રીતે બીજી બાજુનું પણ આવી રીતે સોળ સેમી ત્રીજી બાજુ પણ સોળ સેમી નું માપ આવી રીતે છે તો ત્રણેય બાજુઓ તમે આમાં અનુરૂપ બાજુઓની કોઈપણ બાજુ બે બંને ત્રિકોણમાંથી તમે કોઈપણ બાજુ ભાગ્યા કોઈપણ બાજુ કરશો તો એનો ગુણોત્તર છે એકત્રીસ સેમી ભાગ્યા સોળ સેમી એ ત્રણેય ગમેય બાજુ કરશો તો એનો ગુણોત્તર એકત્રીસ ભાગ્યા સોળ આવશે એટલે કે ત્રણેય ગમે જોડ લેશો એક ત્રિકોણમાંથી કોઈ પણ એક બાજુ લો સમ બાજુ છે એટલે બીજા ત્રિકોણમાંથી કોઈ પણ એક બાજુ લો એના માપનો ગુણોત્તર લો તો એ સરખો જ આવશે એટલે ત્રણેય જોડનો ગુણોત્તર છે એ સમાન આવશે હવે વિદ્યાર્થી મિત્રો આ બાજુઓની તો વાત કરી હવે ખૂણા જોઈ લઈએ આપણે આ અહીંયા એક ખૂણો અહીંયા આપણે એક તપાસીએ કે જો ઉપરનો ખૂણો છે એ એકની ઉપર એક એટલે એક જ એના બંનેના માપ સમાન છે હવે આ ખૂણો છે એ અહીંયા તમે મૂકશો તો ત્યાં પણ એ સમાન છે આ ખૂણો અને એવી રીતે અહીંયા પણ ત્રીજો ખૂણો છે એ અહીં સમાન આવશે એ સાઈઠનો ખૂણો આપણે કોણ માફકથી આના ખૂણા છે એ સાઈઠ જોઈ શકશું વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે આ ખૂણો એ સાઈઠનો છે એવી રીતે દરેક ત્રણેય ખૂણા સાઈઠના ટૂંકમાં સમ બાજુ ત્રિકોણમાં એ આ જે છે એ મોડેલ બનાવવું ખૂબ સહેલું છે સાયકલના આરા છે એક આરાની કિંમત રૂપિયો છે વાલ ટ્યૂબની કિંમત કંઈ છે નહીં બહુ એટલે આ મોડેલ છે એ તમે હોલ્ડિંગ એ રીતે આ આખો ત્રણેય બાજુઓ છે એ ચકાસી શકો આ ખોલીને ચકાસી શકો કે આ આના માપ પણ સરખા છે આ ત્રણેય બાજુના માપ છે એ સમાન છે એ આપણે તપાસી શકીએ એટલે આ વિદ્યાર્થીઓને મિત્રો તમે જોઈ શકશો કે ત્રણેય બાજુના માપ સરખા છે અને ખૂણાની વાત કરીએ તો ત્રણેય હવે એનો ગુણોત્તર છે ત્રણેય બેય ત્રિકોણમાં ખૂણા તો સાહીઠ સાહીઠ છે જ છે એટલે કોઈપણ ખૂણોને બીજા કોઈપણ ખૂણા સાથે સરખાવો એ સાહીઠ જ આવશે સમાન આવશે એટલે કોઈપણ સંગતતા લેશો એ સમરૂપતા થશે ગુણોત્તરની વાત કરી કરીએ તો કોઈપણ બાજુ છે એ કોઈપણ બીજા ત્રિકોણના કોઈપણ બીજી સમબાજુ ત્રિકોણની કોઈપણ બાજુ સાથે ગુણોત્તર લેશો તો એ સરખો જ આવશે આપણે એકત્રીસ સેમીનો મોટો ત્રિકોણ લીધો અને સોળ સેમીનો બીજો લીધો તો એમાં દરેક બાજુ એકત્રીસની હોય આમાં સોળ સેમીની હોય તો એકત્રીસ ભાગ્યા સોળ ગુણોત્તર એટલે આમાં કોઈ ચોક્કસ સંગતતા જેમ આપણે એ અને ડીઈ એફ કે એમાં એ કે પીક્યુઆર ચોક્કસ સંગતતા એકરૂપતા થાય છે એવું નહીં બને ટૂંકમાં સમબાજુ બધા જ ત્રિકોણો બધા જ સમબાજુ ત્રિકોણો એકરૂપ થાય સમરૂપ થાય બધા જ વર્તુળો છે એ પણ સમરૂપ ગણી શકાય તેવી જ રીતે ચોરસની વાત કરીએ કારણ કે આપણે અત્યારે બહુ કોણની વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ ચોરસ બ બનાવેલો છે અને આનું માપ છે એ આપણે જોશું આ ત્રીસ સેમીનું એ સેમીનું બાજુનું માપ છે અને ત્રણે ચારેય બાજુ સરખી છે તો આ ચોરસ છે એટલે એક આપણે ચોરસ બનાવ્યો છે ચાર બાજુનું વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે ચારે ખૂણા કાટ ખૂણા છે અને આ ત્રીસ સેમી બાજુવાળો ચોરસ છે બીજો એક ચોરસ લઈએ નાનો ચોરસ એનું માપ આપણે જોઈ લઈએ એ અડધો છે સેમી માપનો છે સેમી માપનો આમાં સેમી માપનો ચોરસ લીધો છે તો આના કરતા આનો નાના ચતુષ્કોણ કરતા મોટો ચતુષ્કોણ બમણો છે એટલે તમે ગુણોત્તર લો તો જો મોટો ચતુષ્કોણની બાજુ પહેલાં લો નાની ચતુષ્કોણ બાજુ પછી લો ને એનો ગુણોત્તર લો તો એનો ગુણોત્તર બે આવે નાનો ચતુષ્કોણ પહેલાં લો ને મોટો ચતુષ્કોણ પછી લો એનો ગુણોત્તર એક દુત્યાંશ આવે તો આમાં કોઈ પણ બાજુ લો આમાં કોઈ પણ બાજુ લો અને આમાંથી કોઈ પણ બાજુ લો એનો ગુણોત્તર છે એ સરખો આવશે બીજું કે આના ચારેય ખૂણા કાટખૂણા ખૂણા છે ચોરસમાં આપણે જાણીએ છીએ કે આના ચારેય ખૂણા કાટખૂણા ખૂણા હોય છે મોટા ચોરસમાં પણ નેવુંના ખૂણા છે તો વિદ્યાર્થી મિત્રો તમે કોઈ ચોક્કસ સંગતતા આમાં પણ કોઈ ચોક્કસ સંગતતા સમરૂપતા છે એમ કહેવાની વાત નથી કોઈ પણ એબીસીડી હોય પી ક્યુઆરએસ ચતુષ્કોણ હોય તો તમે કોઈપણ સંગતતા એ બીસીડીને ગમે ક્રમમાં ગોઠવશો ને ગમે ક્રમમાં ગોઠવશો તો એ ચતુષ્કોણો છે એ સમરૂપ થશે કોઈ એક ચોક્કસ સંગતતા નહીં પણ બધી જ સંગતતા બધા જ સમબાજુ ત્રિકોણ બધા જ વર્તુળો બધા જ સમ ચોરસો છે એ સમરૂપ થાય છે અને એ ખાસ કિસ્સા એવા છે કે એમાં કોઈ ચોક્કસ સંગતતા સમરૂપતા નથી એમાં બધી જ સંગતતા છે એ સમરૂપતા ગણી શકાય વર્તુળમાંય પણ બધા વર્તુળો છે એ સમરૂપ ગણી શકાય હવે બીજા બે ત્રિકોણો અહીંયા સમબાજોની આપણે વાત કરીએ સમરૂપ ત્રિકોણોની વાત કરીએ છીએ ત્યારે સંબાજુ ત્રિકોણો તો સમરૂપ થાય જ છે પણ આ બે ત્રિકોણો છે એ આ બે ત્રિકોણો એ આપણે સમરૂપ કહી શકાય કે નહીં આ એકરૂપ છે કારણ કે બધે જ બાજુઓ સમાન છે અને બધા જ ખૂણા તમે તપાસો તો પણ એટલે એકરૂપ આ પણ આ ત્રિકોણ આ બે જે હમણાં બે એકરૂપ ત્રિકોણ હતા એમાંથી એક મેં ત્રિકોણ લીધો છે અને બીજો એક નાનો ત્રિકોણ લીધો છે તો એની વાત કરીએ તો એમાં પણ તમે જોશો કે આકાર સમાન છે આકાર સમાન છે હવે ત્રિકોણોની સમરૂપતામાં આપણે શું છે કે અનુરૂપ ખૂણા એકરૂપ માપ સરખા હોય અને બાજુઓ છે એનો ગુણોત્તર છે એ સમાન હોય હવે અહીં તમે જોશો પહેલાં ખૂણાની આપણે તપાસી લઈ ખૂણાની તપાસી લી તો આ મેં અહીં ખૂણો મૂક્યો છે જુઓ તો એ સરખો છે આની સાથે નાના ત્રિકોણનો ખૂણો અને મોટા ત્રિકોણનો ખૂણો પછી ઉપરનો ખૂણો હું અહીંયા લઈ જાઉં આવી રીતે તો એ પણ સરખો છે અને આ જે છે આ ખૂણો ત્રીજો ખૂણો એ અહીંયા મૂકું તો એ પણ ત્રીજો ખૂણો પણ સરખો છે એટલે ત્રણેય ખૂણા સરખા છે હવે બાજુની વાત કરીએ બાજુમાં આપણે માપી જોઈએ બંને ત્રિકોણ મોટા ત્રિકોણની બાજુ છે એક બાજુનું માપ છે આ ત્રીસ છે અને નાના ત્રિકોણમાં આ નીચેનો જે આ બાજુ છે એ ત્રીસ સેમી છે આમાં મેં માપી એ પંદર સેમી છે તો આના કરતાં એ એક બાજુનો ગુણોત્તર છે આ નીચેની બે બાજુનો ગુણોત્તર જોયો તો મોટી બાજુ છેદમાં નાની બાજુનો માપ કરીએ તો બે આવે છે એવી જ રીતે આ સાઈડની જે બાજુ છે એમાં માપી જોઈએ આ બાજુનું માપ ચૌદ છે અને આ બાજુનું માપ સાત છે એમાં પણ ગુણોત્તર બે આવે છે તેવી જ રીતે આ ત્રીજી બાજુ છે ત્રીજી બાજુ આપણે માપી જોઈએ તો એ બાવીસ સેન્ટીમીટર આવે છે એવી જ રીતે આમાં ત્રીજી બાજુ છે એ અગિયાર સેન્ટીમીટર આવે છે તો ત્રણેય બાજુઓનો ગુણોત્તર આપણે જોઈએ તો બે આવે છે ટૂંકમાં બંને ત્રિકોણમાં અનુરૂપ બાજુઓનો ગુણોત્તર છે એ સમાન છે એમ આપણે જોયું માપીને જોયું અને ખૂણા પણ ખૂણા પણ આપણે અહીં મૂકીને જોયા એ કોણ માપકથી પણ માપી શકીએ પણ એકબીજા ઉપર આપણે મૂકીએ તો બંધ બેસતા આવે છે એટલે ખૂણા પણ અનુરૂપ ખૂણા છે એ સમાન છે તો અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુઓના માપ સમાન છે એટલે આ ગુણોત્તર છે ગુણોત્તર સમાન છે અને ખૂણા પણ સમાન છે તેથી ત્રિકોણો છે એ સમરૂપ ત્રિકોણો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકરણમાં પહેલું જે આજનો તાસ છે એમાં આપણે ત્રિકોણોની સમરૂપતા વિશેની વાત કરી પહેલાં એકરૂપ આકૃતિઓ કોને કહેવાય એની વાત કરી અને તેના ઉપરથી આકૃતિઓ ઉપરથી આપણે બહુકોણોની વાત કરી બહુકોણોમાં ત્રિકોણ છે એ સૌથી પહેલો બહુકોણ છે ત્રિકોણ ચતુષ્કોણ પંચકોણ સ સપ્તકોણ અષ્ટકોણ એવી રીતે બધા બહુકોણો છે એ ક્યારે સમરૂપ થાય ક્યારે એકરૂપ થાય એની વાત કરી તો વિદ્યાર્થી મિત્રો હવે પછીના બીજા તાસમાં આપણે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમય અને બીજા બીજો છ પોઈન્ટ બે પ્રમય છ પોઈન્ટ એક અને છ પોઈન્ટ બે પ્રમય અને બીજો એક રાઈડર પ્રશ્ન એક બે રાઇડર પ્રશ્ન પણ એમાં તપાસશું આ પ્રકરણમાં તમારે જે યાદ રાખવાનું છે આ પીરિયડમાં જે તમે શીખ્યા એમાં સમરૂપતાની શરતો અનુરૂપ ખૂણા સમાન અને અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન હોવો જોઈએ એ સમરૂપતાની બે શરતો ખાસ છે બીજું ખાસ કિસ્સામાં બધા ચોરસો છે એ સમરૂપ થાય બધા સમબાજુ ત્રિકોણો છે એ સમરૂપ થાય બધા વર્તુળો છે એ સમરૂપ થાય તો વિદ્યાર્થી મિત્રો હવે બીજા તાસમાં આપણે ફરી મળીશું આભાર